નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું પોમે પટેલ ઓમ પબ્લિક સ્કૂલ વતી આપ સૌનું સ્વાગત કરું છું. તો આજે આપણે ધોરણ 7ની અંદર જે યુનિટ 1 છે રૂમીઝ માઇન્ડ એમાં એક્ટિવિટી 1 વિશે અભ્યાસ કરીશું. તો અહીંયા એક્ટિવિટી 1ની અંદર એક પોએમ આપેલી છે, એ પોએમ પહેલાં આપણે સાંભળીશું, વાંચીશું અને પછી એની અંદર જે હાર્ડવર્ડ્સ આવતા હશે, જે અઘરા શબ્દ હશે, એ શબ્દ હું તમને અહીંયા લખાવીશ. તો તમે અહીંયા ધ્યાન આપો. ધીસ ઇઝ ધ લિટલ વન બોર્ન, ધીસ ઇઝ ધ બટરફ્લાય ધ લિટલ વન કોટ, ધીસ ઇઝ ધ કાઇટ ધ લિટલ વન ફ્લ્યુ, ધીસ ઇઝ ધ વિશલ ધ લિટલ વન બ્લ્યુ, ધીસ ઇઝ ધ બેલ ધ લિટલ વન રેડ, This is the song the little one sang, white and black and green and red. These are the words the little ones read. These are the pictures the little ones drew. All these things the little ones knew. તો અહીંયા આપણે જે પોયમ હતી એ પોયમનું ગાન કર્યું. હવે એક એક સેન્ટેન્સ હું તમને અહીંયા ટ્રાન્સલેશન કરી અને સમજાવીશ અને એની અંદર જે અઘરા શબ્દ હશે એ અહીંયા હું લખીશ, જે તમારે તમારી નોટબુકની અંદર પણ લખવાના રહેશે. તો ચલો, ધીસ ઇઝ ધ બેગ ધ લિટલ વન બોટ. તો અહીંયા તમે બુક, જો તમારી પાસે હાલ બુક હોય તો બુકની અંદર તમે જોઈ શકો છો કે ધીસ ઇઝ ધ બેગ ધ લિટલ વન બોટ. તો અહીંયા કોની વાત કરી રહ્યા છે? તો બે ભાઈ બહેન છે, એક છોકરો અને એક છોકરી, એ બંને ગાર્ડનના નદીના કિનારે આગળ રમી રહ્યા છે. તો એ કઈ એક્ટિવિટી કરે છે એના ઉપરથી આ પોયમ બનાવવામાં આવી છે. તો અહીંયા આપણે પહેલાં જોઈએ કે ધીસ ઇઝ ધ બેગ ધ લિટલ વન બોટ. તો કોણે બેગ ખરીદી? તો એક છોકરી હોય છે, નાની છોકરી. હા, ધીસ ઇઝ ધ બેગ. તો બેગ કોને છોકરાએ ખરીદી? ધ બોય. તો ધ બોય બોટ એટલે ખરીદ્યું. શું થાય? ખરીદ્યું. પતંગિયું પકડ્યું છે. કોણ
the boy, the little boy flew the kite. तो नाना छोकराए पतंग चगाव्यो अथवा तो उड़ाव्यो, बराबर। પછી અહીંયા ચોથું છે, this is the whistle, the little one blew. તો this is the whistle, whistle એટલે સિસોટી અને blew એટલે વગાડવી, મોઢેથી જે સિસોટી વગાડે બોલાવે છે એને, બરાબર। તો એ છોકરો છે નાનો, the boy, the little boy blew the whistle, તો છોકરાએ સિસોટી વગાડી, whistle એટલે।
છે એ જાણે છે. તો એક વાર ફરીથી આપણે એનું ગાન કરીએ. ધીસ ઇઝ ધ બેગ ધ લિટલ વન બોટ, ધીસ ઇઝ ધ બટરફ્લાય ધ લિટલ વન કોટ, ધીસ ઇઝ ધ કાઇટ ધ લિટલ વન ફ્લ્યુ, ધીસ ઇઝ ધ વિસલ ધ લિટલ વન બ્લ્યુ, ધીસ ઇઝ ધ બેગ ધ લિટલ વન રેડ, ધીસ ઇઝ ધ સોંગ ધ લિટલ વન સેંગ, ધીસ વાઇટ એન્ડ બ્લેક એન્ડ ગ્રીન એન્ડ રેડ, ધીસ આર ધ વર્ડ્સ ધ લિટલ વન સેડ, ધીસ આર ધ પિક્ચર્સ ધ લિટલ વન ડ્રૂ. લખાયા છે તો એ હાર્ડવર્ડ્સ તમારે તમારી અંગ્રેજીની જે નોટબુક છે એની અંદર લખવાના રહેશે. અને હવે આપણે આગળ જોઈએ તો એક્સરસાઇઝ છે, એ એક્સરસાઇઝની અંદર પહેલું છે મેક અ લિસ્ટ ઓફ રાઇમિંગ વર્ડ. રાઇમિંગ વર્ડ એટલે એક જ સરખું અવાજ હોય, એક જ સરખું બોલાતું હોય એવા શબ્દો અહીંયા લખવાના છે. શેમાંથી આ જે પોએમ છે, આ કવિતા છે, એની અંદરથી શોધીને અહીંયા તમારે રાઇમિંગ વર્ડ્સ લખવાના છે. તો અહીંયા આપણે પહેલાં તો એક્ઝામ્પલ આપેલું છે તો ટોટ, તો ટોટનું વોટ થાય, ટોટ એટલે શીખવું, વોટ એટલે ખરીદવું, પણ એનું ઉચ્ચારણ જે છે એ સેમ જ થાય છે, બરાબર. પછી અહીંયા ફ્લ્યુ, ફ્લ્યુનું શું થશે, ફ્લ્યુનો રાઇમિંગ વર્ડ બ્લ્યુ. દેખો અહીંયા છે ને, તમારે કવિતાની અંદરથી શોધીને જ લખવાનું છે. હવે બીજા આપણે જોઈએ તો આ બંને થાય છે રેન અને સેન, થાય છે ને રેન સેન, બરાબર. પછી બીજો કયો દેખાય છે તમને, અહીંયા વર્ડ્સ દેખાય છે રેન સેન થઈ ગયું અને અહીંયા બરાબર. પછી બીજો કયો શબ્દ દેખાય છે તમને, દેખો અહીંયા જુઓ તમે, અહીંયા આમાંથી શોધી અને તમારે લખવાના છે વર્ડ્સ. તો જ્યાં વર્ડ્સ છે એમાં બીજો એક આવે છે બ્લ્યુ અને બ્લ્યુ પણ થાય છે, બરાબર. પછી આવશે ફ્લાય અને બાય, તો જે બોટ છે એનું બાય થઈ જાય અને ફ્લ્યુ છે એનું, આ ફ્લ્યુ છે એનું શું કરીએ આપણે ફ્લાય, એનું ફ્લાય અને બાય, ફ્લાય બાય. હવે તમે શબ્દ બોલો ટોટ વોટ, ફ્લ્યુ બ્લ્યુ, રેડ સેન, ડ્રુ ન્યુ, બ્લ્યુ ડ્રુ, ફ્લાય બાય, બરાબર. આ જે છે એ શું છે, એક જ સરખા અવાજવાળા શબ્દો એટલે કે એને રાઇમિંગ વર્ડ્સ કહેવામાં આવે છે, બરાબર. હવે બીજો ટોપિક છે, બીજો છે કમ્પ્લીટ ધ ટેબલ. તો આ જે ટેબલ આપેલું છે એ તમારી બુકની અંદર તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે બુકની અંદર જે આ ટેબલ આપેલું છે એ ટેબલની અંદર અમુક વર્ડ્સ આપેલા છે, એ વર્ડ્સને આપણે આ જે પોએમની અંદર જે વર્ડ્સ છે એની સાથે જોઈન્ટ કરી અને એની અંદરથી શોધી અને આખું જે સેન્ટેન્સ છે એ બનાવવાનું છે. તો અહીંયા જો તમે થિંગ્સ આપેલી છે અને અહીંયા એક્શન આપેલી છે, તો થિંગ્સમાં પહેલું એક્ઝામ્પલમાં આપેલું છે બેગ, તો બેગ શું કર્યું, આ બેગ છે, બેગને શું કર્યું હતું, ખરીદી. તો અહીંયા બોટ આવી ગયું, બેગનું શું આવ્યું, બેગ, તો બોટ. હવે કાઇટ છે, તો કાઇટને શું કર્યું હતું, તે ગયું, દેખો કાઇટ વાળો છો આવી કાઇટ, તો કાઇટનું શું કર્યું, ફ્લ્યુ, કાઇટને ઉડાડ્યું, તો અહીંયા ફ્લ્યુ આવશે. પછી અહીંયા કોટ આ બાજુ એક્શન આપેલી છે અને અહીંયા તમારે થિંગ્સ લખવાની છે, આ એક્શન આપેલી છે અને તમારે અહીંયા થિંગ્સ શોધીને લખવાની છે. તો કોટ, કોટ તો શું પકડ્યું હતું, તો બટરફ્લાય, શું પકડ્યું હતું,
फ्लाय पकड़ू हतु हवे अहीं बेल छे तो बेल ने शुं आवशे बेल तो रेन आम ठीक छे बेल छे तो एनी एक्शन शुं आवशे रेन आवशे बेल ने वगाड़े पछी सॉन्ग छे तो सॉन्ग मां शुं आवशे सेन पिक्चर तो पिक्चर ने शुं कर्युं ड्र्यू दोर्युं बराबर तो विद्यार्थी मित्रों तमारे अहीं जे आ एक्सरसाइज अने आ एक्टिविटी 1 में जे करावी एना हार्डवर्क्स अने आ ए तमारे अंग्रेजी नी नोटबुक नी अंदर लखवाना रहेशे बराबर।